गाजी छे गीत जाहे तेनारे रंग भर्यू नानू रूपाड़ू मारू गामडू। गाजी छे गीत जाहे तेनारे रंग भर्यू नानू रूपाड़ू मारू गामडू। बाळको केवुं लाग्युं तमने आ गीत? खूब मजा पड़ी ने? तो बाळको आजे आपणे धोरण 3 માં ગુજરાતી વિષયમાં એકમ 1 મારું ગામ તે વિશે ભણવાના છીએ। બાળકો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે તમારી ગુજરાતીની ટેક્સ્ટબુક આ રીતની હશે। આ છે તમારી ગુજરાતીની ટેક્સ્ટબુક કમ વર્કબુક। તમારે આ રીતની પુસ્તક લેવાની રહેશે અને ગુજરાતીની નોટ પણ બનાવવાની રહેશે। જે નોટ હશે એમાં તમારે જે પણ અહીંથી PDF આપવામાં આવે તે લખવાનું રહેશે। સુંદર અક્ષરોમાં નોટબુકમાં પણ લેખન કાર્ય કરવાનું રહેશે। બાળકો કોઈ તમને પ્રશ્ન પૂછે કે તમે ક્યાં રહો છો તો તમે શું જવાબ આપશો? તમે કહેશો ને કે અમે તો અમારા ઘરમાં રહીએ છીએ। અને કોઈ તમને એમ પૂછે કે તમારું ઘર ક્યાં આવેલું છે તો તમે કહેશો કે અમારું ઘર તો સોસાયટી મહોલ્લો કે પોળમાં આવેલું છે। અને હા, કોઈ તમને પૂછે કે તમારી સોસાયટી ક્યાં આવેલી છે તો તમે શું કહેશો કે અમારી સોસાયટી તો અમારા ગામમાં આવેલી છે। અમારો મહોલ્લો કે પોળ તો અમારા ગામમાં આવેલા છે, હે ને? તો આજે આપણે ગામ વિશે જ સમજ પ્રાપ્ત કરવાના છીએ। એકમ 1 મારું ગામ। બાળકો ગામ એટલે વિલેજ। અહીં ગામ વિશે વાત કરવામાં આવેલી છે। ચાલો આપણે જોઈએ શું છે એકમ 1 મારું ગામમાં। બાળકો સૌ પ્રથમ જ એકમ 1માં પ્રથમ પાના પર સુંદર મજાનું ચિત્ર આપવામાં આવેલું છે। આ ચિત્ર શેનું છે? ગામડાનું છે। એક નીચેનું ચિત્ર ધ્યાનથી જુઓ। બાળકો ચલો આપણે આ ચિત્રનું અવલોકન કરીશું। જુઓ બાળકો, આ ગામનું ચિત્ર છે। બાળકો ગામમાં સરસ મજાનો રોડ છે। રોડ પર બસ જઈ રહી છે। બસની આ બાજુ બસ સ્ટેન્ડ છે અને હા, બસ સ્ટેન્ડની પાછળ સુંદર મજાનું મંદિર છે। મંદિર ઉપર ધજાઓ ફરકી રહી છે। મંદિર ઉપર ધજા ફરકી રહી છે। સુંદર મજાનું આકાશ છે। આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે। આ બાજુ ઝાડ તેમજ પર્વતો દેખાઈ રહ્યા છે, તેમજ કેટલાક ઘર પણ દેખાઈ રહ્યા છે જે સુંદર મજાના છે। બાળકો અહીં મંદિર પાસે શું છે? મંદિર પાસે એક હવાડો છે। હવાડો મતલબ જ્યાં ગાયો અને પશુઓને પીવા માટે પાણી ભરવામાં આવે છે તેને હવાડો કહેવામાં આવે છે। જુઓ અહીં બે ગાય પાણી પી રહી છે ને હવાડામાંથી, અને એક સ્ત્રી ત્યાં ઊભી છે। સ્ત્રીનો પહેરવેશ પણ એવો છે સુંદર મજાનો, જે ગામડાની સ્ત્રીઓ પહેરતી હોય છે। બાળકો અહીં જે આપવામાં આવેલું છે ને એને શું કહેવાય તમે જાણો છો? એને કહેવાય ડંકી। ડંકી ચલાવવાથી તેમાંથી પાણી આવે છે। તેની નીચે બોર હોય છે અને આ હેન્ડલ હલાવવાથી પાણી આવે છે અને આ સ્ત્રી પાણી ભરી અને હવાડામાં નાખે જેથી કરીને પશુઓ તે પાણી પી શકે। બાળકો શું તમે જાણો છો કે ગામડાના માણસો હોય છે ને ખૂબ જ પ્રેમાળ હોય છે અને
ખૂબ જ દયા ભાવનાવાળા હોય છે। બાળકો અહીં સુંદર મજાનો બગીચો પણ છે। બગીચામાં ચક્કરડી છે અને હિંચકા પણ છે, છે ને, અને નાના નાના છોડ પણ છે। બાળકો બગીચામાં ફુવારો પણ છે, છે ને। તો આ સુંદર મજાનું ગામડાનું દ્રશ્ય છે। બાળકો ચિત્રનું અવલોકન કરવાની તમને ખૂબ જ મજા પડી હશે, હે ને। બાળકો આગળ છે પ્રશ્ન 2। આગળના પેજ પરનું ચિત્ર જોઈને નીચે પૂછેલા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો। બાળકો આગળ આપણે જે ચિત્રનું અવલોકન કર્યું ને, તે ચિત્રને જોઈને જ અહીં જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેના જવાબ આપવાના છે। ચલો તૈયાર છો ને। પ્રશ્ન 1, બાળકો ક્યાં રમી રહ્યા છે? તો ચિત્ર જોતાં આપણને સમજાશે કે બાળકો બગીચામાં રમી રહ્યા છે। જવાબમાં શું આવશે? બગીચામાં રમી રહ્યા છે। પ્રશ્ન 2, બસ ક્યાં ઊભી રહેશે? તો જવાબમાં આવશે બસ બસ સ્ટેન્ડ પર ઊભી રહેશે, બસ સ્ટેન્ડ પાસે ઊભી રહેશે। પ્રશ્ન 3, પશુઓ શું કરી રહ્યા છે? તો જવાબમાં આવશે પશુઓ પાણી પી રહ્યા છે। આગળ છે આકાશમાં શું શું દેખાય છે? તો ચિત્રને જોતાં આપણને સમજાશે કે આકાશમાં વાદળા તેમજ ઉડતા પંખીઓ દેખાઈ રહ્યા છે। પ્રશ્ન 5, રસ્તા પર શું જઈ રહ્યું છે? તો જવાબમાં આવશે રસ્તા પર બસ જઈ રહી છે। 6, બગીચામાં રમવાના કયા સાધનો છે? તો જવાબમાં આવશે બગીચામાં રમવાના સાધનોમાં ચક્કરડી તેમજ હિંચકા છે। 7, પાણી ભરવા માટે કયા સાધનો મૂકેલા છે? તો જવાબમાં આવશે પાણી ભરવા માટે ડંકી છે તેમજ ડોલ મૂકવામાં આવેલી છે, તેમજ અહીં હવાડો પણ છે। 8, છોકરીઓ શું કરે છે? જવાબમાં આવશે છોકરીઓ બગીચામાં હિંચકા ખાઈ રહી છે। 9, મંદિરની ઉપર શું ફરકે છે? તો જવાબમાં આવશે મંદિરની ઉપર ધજા ફરકે છે। 10, હવાડા પાસે કેટલા પશુઓ છે? તો જવાબમાં આવશે હવાડા પાસે 2 પશુઓ છે। તો બાળકો દરેક પ્રશ્નોના જવાબ તમને સરસ રીતે સમજાઈ ગયા હશે। બાળકો આગળ છે પ્રશ્ન 3। નીચેનું ચિત્ર જોવો અને પ્રશ્નોના ઉત્તર આપો। જુઓ બાળકો અહીં પણ ગામડાનું સુંદર મજાનું ચિત્ર આપવામાં આવેલું છે। જુઓ બાળકો ચિત્ર જોતાં જ આપણને મન થાય છે ને કે આપણે પણ આ ગામમાં જઈએ। ચલો આપણે તેનું ધ્યાનથી અવલોકન કરીશું। બાળકો જુઓ અહીં સુંદર મજાનું મંદિર દેખાઈ રહ્યું છે। મંદિર આગળથી બસ આવી રહી છે ને, અને આ બાજુ સુંદર મજાનું તળાવ છે। તળાવમાં શું થઈ રહ્યું છે? છોકરાઓ નાહી રહ્યા છે અને તળાવમાં ઘણું બધું પાણી છે। કેટલાક
वृक्षों देखाई रहिया छे, अहीं सुंदर मजाना वादड़ाओ देखाई रहिया छे, तेमज टेकरीओ देखाई रही छे। अहीं सरस मजानुं मोटुं मैदान छे, मैदानमां बाळको रमी रहिया छे। जुओ अहीं मैदानमां बाळको कई रमत रमी रहिया छे, क्रिकेट रमी रहिया छे, है ने। साथे रमवाथी मानसिक अने शारीरिक विकास थाय छे बाळकोनो, एटले आपणे मोबाइलमां गेम रमवा करता आपणा मित्रों साथे रमतो रमवी जोईए। हाँ बाळको, आ शुं छे? शुं तमे जाणो छो કે આ શું છે? આને કહેવાય ચબૂતરો। ચબૂતરામાં નિસરણી હોય છે, જેની પર ચડીને પક્ષીઓ માટે દાણા નાખવામાં આવે છે, અને તે ઊંચો હોય છે। શું કામ ઊંચો હોય છે? કારણ કે બિલાડી કે કૂતરો ત્યાં ચડી ન શકે, જેથી કરીને પક્ષીઓને કોઈ નુકસાન ના પહોંચે। અને ચબૂતરા ઉપર છત પણ હોય છે, કારણ કે પક્ષીઓ ત્યાં બેસી અને ચણતા હોય છે, દાણા ખાતા હોય છે, ત્યારે તેની ઉપર તડકો ન આવે કે વરસાદ પણ ન પડે, એટલા માટે ચબૂતરા ઉપર છત હોય છે। તો ચબૂતરો કેની માટે હોય છે? પંખીઓ માટે હોય છે, જેમાં પાણીની પણ વ્યવસ્થા હોય છે અને દાણાની પણ વ્યવસ્થા હોય છે। બાળકો, અહીં સુંદર મજાનો કૂવો છે। કૂવો એટલે કે જે ઊંડો હોય છે અંદર સુધી, અને નીચે તેમાં પાણી હોય છે। જુઓ બાળકો, અહીં કૂવામાંથી સ્ત્રીઓ પાણી ભરી રહી છે। બાળકો, અહીં શું છે? અહીં એક નાનકડી દુકાન છે, જેમાં બેસી અને લોકો ચા કે કોફી પી રહ્યા છે। બાળકો, અહીં બસ સ્ટેન્ડ પણ છે, બસ સ્ટેન્ડની પાસે કેટલાક લોકો ઊભા છે। અહીં એક કૂતરું દેખાઈ રહ્યું છે। બાળકો જુઓ, ગામડાના ઘર કેવા સુંદર મજાના છે, જેની ઉપર નળિયા હોય છે અને જે ઠંડક આપે છે, ઘરમાં એકદમ ઠંડક હોય છે। જુઓ બાળકો, લોકો પોતપોતાના કામ કરી રહ્યા છે ને, અહીં સુંદર મજાના ફૂલના છોડ છે, જેમાં કેટલીક છોકરીઓ છે એ છોડને પાણી આપી રહી છે। અહીં એક મોટું વૃક્ષ છે। જુઓ બાળકો, આ કયું વૃક્ષ છે? આ છે વડનું વૃક્ષ। જુઓ અહીં જે લટકી રહ્યું છે ને, એ છે વડવાઈ, એને વડવાઈ કહેવામાં આવે છે, અને આ વડલાનું ઝાડ છે, જે ગામની વચ્ચે આવેલું છે। અહીં બે ભાઈઓ વાતો કરી રહ્યા છે, અને એક બેન અહીં બેઠા છે, અને તેની પાસે બે માટલા રાખવામાં આવ્યા છે। માટલામાંથી ગામના દરેક લોકો પાણી પી શકે છે, માટલામાં ખૂબ જ ઠંડુ પાણી રહે છે। જો બાળકો, આ જે બાળક છે એ પાણી પી રહ્યો છે, અને આ સ્ત્રી જે છે એ માટલામાં પાણી ભરી અને ઘર તરફ જઈ રહી છે। જુઓ બાળકો, અહીં કેટલીક ગાય પણ દેખાય છે। હા, આ છોકરો શું કરી રહ્યો છે? આ છોકરો છે એ ગાયને ચારો આપી રહ્યો છે, હેને। તો આમ ગામડાનું આ સુંદર મજાનું દ્રશ્ય અહીં આપવામાં આવેલું છે। ખૂબ મજા પડી ને બાળકો, ગામડાનું ચિત્ર જોઈને? બાળકો, અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે, જેના જવાબ આપણે આ ચિત્ર જોઈને આપવાના છે। એક, આ ચિત્ર ગામડાનું છે કે શહેરનું? તો બાળકો, આ ચિત્ર શેનું છે? ગામડાનું છે। બે, ઝાડ નીચે છોકરો શું કરે છે? ઝાડ નીચે છોકરો પાણી પી રહ્યો છે। ત્રણ, ચિત્રમાં કેટલી ગાયો છે? જુઓ બાળકો, ચિત્રમાં કેટલી ગાયો દેખાઈ રહી છે? એક, બે, ત્રણ।
ચિત્રમાં ત્રણ ગાયો છે. ચાર, છોકરાઓ કઈ રમત રમે છે? તો બાળકો, આપણે જોયું હતું ને કે અહીં સુંદર મોટું મેદાન છે, ત્યાં છોકરાઓ રમી રહ્યા છે. છોકરાઓ કઈ રમત રમે છે? છોકરાઓ ક્રિકેટની રમત રમે છે. પાંચ, ઘરના છાપરા પર શું છે? જુઓ બાળકો, ઘરના છાપરા પર અહીં શું છે? તો ઘરના છાપરા પર ગાયને ચરવા માટે નીણ રાખવામાં આવેલી છે, એટલે કે ગાયને ચરવા માટે ચારો આપવામાં આવેલો છે અને નળિયાવાળા છાપરા છે. છ, ચિત્રમાં તમને બીજું શું શું દેખાય છે? તો બાળકો, ચિત્રમાં તમને બીજું શું શું દેખાય છે? અહીં ચિત્રમાં એક ચબૂતરો પણ આપવામાં આવેલો છે, છે ને? અને ઝાડ છે, બસ સ્ટેન્ડ છે, મંદિર છે, ચિત્રમાં ઘણું બધું દેખાય છે. સાત, આ ચિત્રમાં બતાવ્યા ઉપરાંત તમારા ગામમાં શું શું છે? તો બાળકો, આનો જવાબ તો તમારે જાતે જ વિચારવાનો રહેશે. તો બાળકો, આશા છે કે તમને એકમ એક મારું ગામ તેના પ્રશ્ન એક બે અને ત્રણ, જેમાં કે બે સુંદર મજાના ચિત્રો છે જેનું આપણે અવલોકન કર્યું અને પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા, જે તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયા હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોત્તર જોઈશું.